અને વાલીઓની એવી ફરિયાદ હોય છે કે મારે પણ મારા બાળકને કંઈક શીખવવું છે, તો મારી પાસે શાળાના જેવું મટીરિયલ્સ મારા ઘરે નથી. તો મિત્રો, હું એક એવી વસ્તુ બતાવવા માંગુ છું કે જે આપણા દરેકના ઘરમાં છે, બજારમાં પણ સરળતાથી મળી જાય છે. આ વસ્તુની મદદથી આપણે ઘણા પ્રકારની પ્રવૃત્તિઓ આપણા બાળકને કરાવી શકીશું, અને તે એટલે માચીસ. મિત્રો, વિડીયો થોડો લાંબો છે, પણ આમ પણ આપણો સમય અને શક્તિ બગાડે આ પ્રમાણેનો વિડીયો ઘણા બધા આપણે જોતા હોઈએ છીએ. તો આ વિડીયો પૂરો જોશો અને ચોક્કસથી આપણને ગમશે અને આપણા બાળકના શિક્ષણમાં પણ માર્ગદર્શનરૂપ બનશે. મિત્રો, વિડીયો ગમે તો ચોક્કસથી આ વિડીયોને શેર કરજો કે જેનાથી અન્ય લોકો પણ આ વિડીયો જોઈ શકે. બીજું, તમારું પણ કંઈક સૂચન હોય તો ચોક્કસથી મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો, તો આપણે આગળના વિડીયોની અંદર કંઈ પણ સુધારો પણ કરી શકીએ. દિવાસળીની મદદથી આપણે બાળકોને અંકજ્ઞાન પણ શીખવી શકીએ. દાખલા તરીકે એક લખેલો છે તો બાળક જોશે, એક, બેના કાર્ડ ઉપર બે મૂકશે, બે, ત્રણના કાર્ડ ઉપર ત્રણ સળી મૂકશે, ત્રણ, ચારનું કાર્ડ મૂકેલું છે ત્યાં ચાર સળી મૂકશે. એના પછી ઉદાહરણ તરીકે આ લઈએ તો અગિયાર, તો દસને એક અગિયાર, આ દસ છે, દસને એક અગિયાર, દસને બે સળી બાર, આ રીતે દસ અને ત્રણ તેર, દસને ત્રણ તેર, દસ અને ચાર ચૌદ, એક બે ત્રણ ચાર. એટલે આ રીતે બાળક સમજણપૂર્વકનું દિવાસળી ગણશે અને અંક જ્ઞાન શીખશે. મૌખિક ગણતરી પણ કરી શકે બાળક, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. બીજી પ્રવૃત્તિ જોઈએ આપણે કે દિવાસળીની મદદથી બાળકોને ખૂબ સરસ રીતે આપણે એકમ દશક સો હજાર એ જ્ઞાન આપણે આપી શકીએ છીએ. દાખલા તરીકે શરૂઆતના ધોરણની અંદર ધોરણ એક બે એની અંદર એકથી સો સુધીનું અંક જ્ઞાન હોય છે, તો આ બાર છે તો બારની અંદર એકમ કેટલા છે, તો એકમના સ્થાને છે બે, તો બે દિવાસળી મૂકીશું. દશક કેટલા છે, તો આ જે દશકનું જૂથ છે એ મૂકીશું, તો દસને બે બાર, આ બારની અંદર બે એકમ છે અને આ એક દશક છે. આ ચૌદની અંદર આપણે જોશું કે એકમ કેટલા છે, તો ચાર, એક બે ત્રણ ચાર, અને દશક કેટલા છે, તો એક, તો દસને ચાર ચૌદ. આ જ રીતે આપણે વીસની વાત કરીશું કે વીસની અંદર એકમ કેટલા છે, તો એકમના સ્થાને શૂન્ય છે, શૂન્ય એટલે કશું જ નહીં, તો દશક કેટલા છે, બે, તો બે દશક એટલે દસ અને દસ, તો વીસ, અને એકમના સ્થાને કંઈ પણ નહીં આવે. આ રીતે આપણે બાળકને એકમ દશકનું સમજણપૂર્વકનું ગણિતનું જ્ઞાન આપણે દિવાસળીની મદદથી શીખવી શકીએ છીએ. કે સંખ્યાની સરખામણી, નાની મોટી સંખ્યા, વધારે અને ઓછું, આ પણ આપણે દિવાસળીની મદદથી શીખવી શકીએ છીએ. દાખલા તરીકે અહીં પંદર છે અને અહીં સાત છે, તો પંદર, પંદરની જગ્યાએ આપણે દિવાસળી પંદર ગણીને મૂકશું, એક બે ત્રણ ચાર પાંચ, તો આ પાંચ એકમ અને એક દશક, દસને પાંચ પંદર. બાજુમાં છે સાત, ગણીને મૂકશું આપણે, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો આ પંદર દિવાસળી, આ સાત દિવાસળી. તો બાળકને આપણે કહી શકશું આમાંથી નાની સંખ્યા કઈ છે, તો તરત જ બાળક કહેશે સાત, અને મોટી સંખ્યા કઈ છે, તો પંદર. આ જ રીતે બીજું દ્રષ્ટાંત જોઈએ આપણે, અહીં નીચે પાંચ આપ્યા છે, આ બાજુ આઠ આપ્યા છે, તો આપણે પાંચ દિવાસળી લેશું, એક બે ત્રણ ચાર પાંચ, પાંચ દિવાસળી. અહીં આઠ લેશું આપણે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત
आठ। तो आनी अंदर बाळकने आपणे पूछी शकीए के मोटी संख्या कई छे, तो जे दिवासळीनी संख्या जेनी पासे वधारे छे ते मोटी संख्या, अने जेनी जे कार्डनी पासे दिवासळीनी संख्या ओछी छे तो ए नानी संख्या। तो अहीं पांच नानी संख्या छे अने आठ मोटी संख्या छे। आज रीते संख्यानी सरखामणी एनी साथे साथे धोरण एकनी अंदर शरूआतनी अंदर वधारे अने ओछू आ रीतनो एक एकम छे, એ એકમનું જ્ઞાન પણ આપણે દિવાસળીની મદદથી આપણે આપી શકીએ છીએ। દાખલા તરીકે અહીં એક દિવાસળીની ઢગલી છે અને અહીં એક દિવાસળીની ઢગલી છે, તો આપણે બાળકને પૂછી શકીએ કે આની અંદર વધારે દિવાસળી કઈ છે, તો બાળક કહેશે આ દિવાસળી વધારે છે, ઓછી કઈ છે, તો આ રીતે આ છે। હવે આ વધારે અને ઓછું એના માટે આપણે બીજું પણ ઘણું બધું બતાવી શકીએ, પણ અત્યારે આપણો મુદ્દો છે કે દિવાસળીની મદદથી શું શું શીખી શકીએ, એટલે આ પ્રવૃત્તિ પણ આપણે આપણા બાળકોને આપણા વિદ્યાર્થીઓને આપણે ખૂબ સરસ રીતે કરાવી શકીએ છીએ। આગળનો મુદ્દો જોઈશું, દિવાસળીની મદદથી બાળકને સરસ રીતે સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા પણ સારી રીતે આપણે સમજાવી શકીએ છીએ। દાખલા તરીકે અહીં પ્રથમ સંખ્યા છે આઠ વત્તા ચાર બરાબર, તો આઠની જગ્યાએ આપણે બાળકને આઠ દિવાસળી ગણાવીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આઠમાં કેટલા ઉમેરવાના છે ચાર, એક બે ત્રણ ચાર। હવે સરવાળાની પ્રક્રિયામાં શું કરવાનું છે, તો બે સંખ્યા ભેગી કરવાની છે, તો આઠ અને ચાર આપણે એક ભેગા કરીને પછી ગણીશું, આપણે આઠ અને ચાર ભેગા કરીશું પછી બાળક પાસે ગણાવશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અગિયાર બાર। આઠ અને ચાર કેટલા થશે, તો બાર થશે, તો જવાબ લખીશું બાર। નીચે બાદબાકીની પ્રક્રિયા આપેલી છે, ઉદાહરણ તરીકે તેર ઓછા ત્રણ, તો તેરમાંથી ત્રણ ઓછા કરવાના છે, તો તેર દિવાસળી ગણાવશું આપણે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર, તેરમાંથી કેટલા ઓછા કરવાના છે, તો ત્રણ, તો ત્રણ દિવાસળી આપણે ઓછા કરશું કારણ કે બાદબાકીની પ્રક્રિયામાં ઓછા કરવાના હોય છે, તો તેરમાંથી ત્રણ બાદ કરશું, એક બે અને ત્રણ, આ ત્રણ બાદ કરશું। હવે આપણે ગણીશું કેટલી દિવાસળી વધી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, તો જવાબ આવશે દસ, તેરમાંથી ત્રણ બાદ કરતો દસ વધે। તો આ રીતે આપણે સરવારા અને બાદબાકીની પ્રાથમિક માહિતી આપણે બાળકને સમજણપૂર્વકની સરવાળા બાદબાકી આપણે બાળકને ખૂબ સારી રીતે શીખવી શકીએ છીએ। આગળનો મુદ્દો છે કે શરૂઆતના જે ધોરણ છે કેજી ધોરણ એક, આની અંદર એક અભ્યાસક્રમની અંદર પણ એક મુદ્દો છે અને એ એટલે અંદાજ કાઢવો। તો દિવાસળીની મદદથી બાળકને એ પ્રવૃત્તિ પણ આપણે કરાવી શકીએ, આ રીતે આપણે ઉદાહરણ તરીકે દિવાસળીની એક ઢગલી કરશું અને બાળકને આપણે કહીશું કે આનો અંદાજ લગાવો કે આ દિવાસળી કેટલી હશે, બાળક પોતાની શક્તિ મુજબ સમજણ મુજબ વિચારશે, બાળક કહેશે કે આ દિવાસળી દસ હશે, તો બાળકનો અંદાજ જે છે એ પહેલાં આપણે લખીશું કે બાળકે દસ દિવાસળી અંદાજે કીધી। હવે આપણે સાચી રીતે આ દિવાસળીને બાળક પાસે ગણાવશું કે હકીકતમાં દિવાસળી કેટલી છે, તો બાળક ગણશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર, તો ખરી રીતે દિવાસળી અગિયાર છે, તો અગિયાર લખીશું, એટલે બાળક અંદાજ કાઢવામાં બહુ સારી રીતે એટલે જે સાચો આંકડો છે એની બહુ નજીક છે, આ રીતે આપણે સમજીશું। બીજું ઉદાહરણ લઈએ કે નીચે ઢગલી આપી છે દિવાસળીની, તો આપણે બાળકને પૂછશું કે આ ઢગલીની અંદર
तू अंदाज लगाव गण्या वगर के दिवासळीओ केटली हशे, तो बाळक कहेशे के 20। तो बाळके जे अंदाज लगाव्यो छे एने पहेला आपणे नोंधी लेशुं के 20 हशे। हवे बाळकने साची रीते दिवासळी हकीकतमां आपणे गणावशुं, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 and 14। तो आ दिवासळी छे 14। तो आपणे ए जोयुं के दिवासळी हकीकतमां 14 छे, बाळके अंदाज लगावीने कीधुं छे के 20। तो थोड़ुंक बाळक अंदाज लगावामां संख्याथी दूर छे, आवुं आपणे समजशुं। एटले अन्य वस्तुओनो अंदाज पण आपणे करी शकीए, बटन्स केटला छे आ बधुं। पण आपणे फरी कहूं के ज्यारे आपणे आ एकम समजशुं त्यारे एनी विगते आपणे जोशुं। बीजो मुद्दो छे तरत पछीनो के बाळक जूथ बनावता शीखे। तो जूथ बनावता शीखे एटले के बे बेना जूथ, चार चारना जूथ, पांच पांचना जूथ, आ रीते जूथ बनावानी प्रवृत्ति पण अभ्यासक्रममां छे। तो दिवासळीनी मददथी ए प्रवृत्ति पण आपणे करी शकीए। बाळकने कहेशुं के बे बेना त्रण जूथ बनाव, बे दिवासळीना त्रण जूथ, तो बे बे अने बे, आ रीते त्रण जूथ बनाव्या। बाळकने कहेशुं पांच दिवासळीना बे जूथ बनाव, तो पांच पांच दिवासळीना बे जूथ बनावशे, 1, 2, 3, 4, 5। आ एक जूथ थयुं, बीजू जूथ बनावशे 1, 2, 3, 4, 5। तो आ रीते जूथ बनावानी प्रवृत्ति, मोटी संख्याना पण जूथ बनी शके। दाखला तरीके 25 दिवासळी, 25-25ना बे जूथ, 10-10ना त्रण जूथ, आ रीते जूथ बनावानी प्रवृत्ति पण दिवासळीनी मददथी खूब सरस रीते आपणे बाळक पासे करावी शकीए। धोरण 1 અને 2 ની અંદર અને પછી પણ પેટર્નનો એક મુદ્દો છે, એક એકમ છે, તો બાળક પેટર્ન બનાવતા શીખે। તો અત્યારે આપણે ફક્ત દિવાસળીની મદદથી કેવી રીતે પેટર્ન બનાવી શકીએ, અને પેટર્ન ફક્ત હું કહું છું એટલી જ ન હોઈ શકે, ઘણી બધી પેટર્ન અલગ અલગ રીતે આપણે બનાવી શકીએ। પણ હમણાં આપણે ફક્ત ઉદાહરણ તરીકે આપણે જોઈશું કે દિવાસળીની મદદથી પણ પેટર્ન બની શકે બનાવશું। દાખલા તરીકે આડી સળી ઊભી સળી, આડી સળી ઊભી સળી, આડી સળી ઊભી સળી, આડી સળી ઊભી સળી, આ પણ એક પ્રકારની પેટર્ન થઈ। બીજી પેટર્ન જોશું આપણે, સંખ્યાની દ્રષ્ટિએ સંખ્યા ગોઠવતા કેવી રીતે પેટર્ન બને એ પણ કરીએ। એક દિવાસળી, બે દિવાસળી, ત્રણ દિવાસળી, ફરીથી એને આપણે રિપીટ કરશું, એક દિવાસળી, બે દિવાસળી, ત્રણ દિવાસળી, એમ આગળ આપણે બનાવતા જશું, એક દિવાસળી, બે દિવાસળી, ત્રણ દિવાસળી। આ રીતે આપણે પેટર્ન બનાવી શકીએ દિવાસળીની મદદથી। આકારોની દ્રષ્ટિએ પણ આપણે દિવાસળી બનાવી શકીએ, પેટર્ન આટકારોથી પણ બનાવી શકીએ। દાખલા તરીકે ચોરસ, ત્રિકોણ, ફરી પાછો ચોરસ, ફરી ચોરસ, પાછું ત્રિકોણ। તો આ રીતે દિવાસળીની મદદથી પણ બાળક વિચારતું જશે અને પોતાની સર્જન શક્તિ મુજબ એ બાળક અલગ અલગ આ રીતે ભાત પેટર્ન બનાવતું જશે। શરૂઆતના ધોરણની અંદર આકારો આવતા હોય છે, ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ। તો આપણે બાળકને કહેશું તો બાળક દિવાસળીની મદદથી ચોરસ બનાવશે, ત્રિકોણ આકાર આપણે બનાવી શકીશું, લંબચોરસ બનાવી શકશું, આગળ પંચકોણ અને ષટ્કોણ આ આકારો પણ આપણે બનાવી શકીએ, આ ખૂણા પણ બનાવી શકીએ કે જે શરૂઆતના ધોરણમાં હોતા નથી। પણ એક ખૂણાની સંકલ્પના બાળકને સ્પષ્ટ કરવા માટે આપણે આ રીતે ખૂણો આપણે દિવાસળીની મદદથી આપણે બનાવી શકીએ। ઉપરના ધોરણની અંદર જ્યારે લઘુકોણ,
काटकोण का तो गुरुकोण आज एकम है ये आप दिवासळी मदद थी आप शीखी सकीशू। तो आगळनो मुद्दो दिवासळी मदद थी आप घड़िया जेने आप मल्टिप्लिकेशन टेबल्स कही छे ए पण शीखी सकी गुणाकार पण शीखी सकी बंने नु एक उदाहरण आपीने फक्त समझाईश। दाखला तरीके अहीं बे नो घड़ियो छे के बे एका बे आ तो बे एक वार तो बे एका बे आ एनो जवाब छे बे। बे दू चार बे बे वखते बे दू एटले बे बे वखते तो बे बे वखते थशे तो एनो जवाब आवशे चार। बे तरी छो बे त्रण वखते बे बे अने बे आ रीते बे त्रण वखत आपणे ज्यारे लईए छीए त्यारे एनो जवाब आवशे छ। आगळ छे बे चोक आठ तो बे चार वखते बे 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 अने बे आ रीते આપણે આખો જ ઘડિયો આ રીતે અને કોઈ પણ ઘડિયો આ રીતે ખૂબ સમજણપૂર્વક ઘડિયા આપણે બાળકને શીખવી શકીએ છીએ। આગળ ગુણાકારની પ્રક્રિયા જેમ સરવાળા બાદબાકીની પ્રક્રિયા આપણે દિવાસળીની મદદથી શીખી શક્યા એમ ગુણાકારની પ્રક્રિયા પણ આપણે આપણા બાળકને દિવાસળીની મદદથી શીખવી શકીએ છીએ। દાખલા તરીકે ગુણાકાર નાનો જ લેશું આપણે કે ચાર ગુણ્યા ત્રણ तो चार गुण्या त्रण मतलब चार त्रण वखते तो गुणाकार करशु आपणे चार एक वखते चार बे वार अने चार त्रण वार चार एक वार चार बे वार चार त्रण वार तो आने आपणे भेगा करीने गणीशुं तो चार ने चार आठ आठ ने चार बार आ रीते बार चार तरी बार तो आ रीते गुणाकार पण સમજણપૂર્વકના ગુણાકાર આપણે આપણા બાળકને દિવાસળીની મદદથી આપણે શીખવી શકીએ છીએ। દિવાસળીની મદદથી આપણે બીજી પણ પ્રવૃત્તિ બહુ સામાન્ય છે છતાં પણ આપણે કહીશું કે કરાવી શકીએ આપણે। દાખલા તરીકે નાના બાળકને આપણે એ સમજાવી શકીએ કે અંદર અને બહાર તો આ દિવાસળીની સળી એ પ્યાલાની અંદર છે અને આ દિવાસળીની સળી એ દિવાસ પ્યાલાની બહાર છે તો આ બહાર આ અંદર એ પણ સંકલ્પના સ્પષ્ટ કરી શકીએ। નજીક અને દૂર બાળકને કહી શકીએ કે પ્યાલાથી કઈ દિવાસળીઓ નજીક છે અને કઈ દિવાસળીઓ આ રીતે દૂર છે તો બાળક કહેશે કે પ્યાલાથી આ દિવાસળીઓ નજીક છે અને આ દૂર છે। આ રીતે નજીક દૂર અંદર બહાર એ પણ આપણે બાળકને શીખવી શકીએ છીએ। દિવાસળીની મદદથી આપણે પ્રથમે બીસળી અને અંગ્રેજી અંક આ પણ આપણે દિવાસળીની મદદથી લખી શકતા હોઈએ છીએ। અંગ્રેજી એકડી જે છે એના અંકો એ તો આપણે કોઈ પણ ડિજિટલ સ્વરૂપમાં આપણે જોઈએ છીએ ડિજિટલ ઘડિયાળ તો એની અંદર પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ તો આપણે એ પણ લખી શકીએ। દાખલા તરીકે એક લખીશું આપણે બે ત્રણ આ રીતે કોઈ પણ સંખ્યા આપણે દિવાસળીની મદદથી આપણે લખી શકીએ છીએ। એબીસીડીના પણ દરેક અક્ષર આપણે દિવાસળીની મદદથી આપણે લખી શકીએ છીએ। ગુજરાતી મૂળાક્ષરો જે છે એના વળાંક હોય છે એટલે એ દિવાસળીની મદદથી લખવા એ થોડાક અઘરા પડશે અને એ લખવા પણ ન જોઈએ પણ એબીસીડીના અક્ષરો આપણે લખી શકીએ છીએ। દાખલા તરીકે એ આપણે આને ગ્લુની મદદથી આપણે બનાવશું કોઈ કાગળ ઉપર ચોંટાડીને બનાવશું તો ખૂબ સરસ રીતે આપણે બનાવી શકીશું કારણ કે દિવાસળી એક બહુ નાની હોય છે અને વજનમાં હલકી હોય છે એના હિસાબે એનું હલી જવું આ એક સ્વાભાવિક છે। દિવાસળીની મદદથી આપણે પ્રી પ્રાઇમરીના બાળકો માટે કેટલાક કોયડા પણ આપી શકીએ। કોયડાનો જવાબ શોધવો આ દરેકને ગમતું હોય છે અને સહજ રીતે કોયડો જ્યારે બાળક ઉકેલે છે તો એની તર્કશક્તિનો વિકાસ થતો હોય છે અને માનસિક શક્તિનો વિકાસ થતો હોય છે
तो अहीं पण हूँ एक नमूनारूप कोयडो तमने बताऊँ छू कि आ कोयडानी अंदर बे प्रश्न है। एक प्रश्न ए छे कि आ कोयडानी अंदर केटला चौरस छे, तो आपणे कहीशुं एक बे त्रण चार, आपणो जवाब हशे कि चार चौरस छे, पण हकीकतमां पांच चौरस छे के एक बे त्रण चार अने एक आखो मोटो चौरस, तो जवाब आवशे पांच। बीजो प्रश्न ए रीतनो छे कि आ आकृतिमांथी आपणे बे दिवासळी उठावी लेवानी छे जे फरीथी गोठवानी नथी, अने ए बे दिवासळी उठाव्या पछी बे चौरस रहेवा जोईए, बे चौरस आकृतिओ रहेवी जोईए। तो हूँ तमने सीधो जवाब आपी दऊं छूं कि एक दिवासळी उठावी बे उठावी, तो आपणी पासे बे चौरस वध्या एक अने बे। आ रीते घणा प्रकारना पजल्स आपणे बाळकने दिवासळीनी मददथी आपणे ઉકેલવા આપી શકાય। આના સિવાય પણ પ્રી પ્રાઇમરીના બાળકો માટે કેવા કેવા કોયડા હોઈ શકે, કયા કયા પ્રકારના આપી શકાય, તો કોઈકવાર આપણે એનો પણ અલગથી જોઈશું, તો એ વખતે વધુ પ્રકારના કોયડા આપણે બાળકો માટે આપીશું। આપણે વેસ્ટમાંથી બેસ્ટ આ રીતે ખૂબ પ્રકારના ભાત આપણે બનાવી શકીએ, એવી કૃતિ બનાવી શકીએ કે બાળક પોતે વિચારતું થાય, કંઈક નવું સર્જન કરતું થાય। તો આની અંદર પણ હું ઘણા પ્રકારના તમને ફોટા બતાવીશ કે આવું વર્ક પણ દિવાસળીની મદદથી કરી શકાય, તો આપણા બાળકને પણ આ દિવાસળીની મદદથી આવું પ્રવૃત્તિઓ આપણે ઘરે કરાવી શકીએ। દિવાસળીની મદદથી આપણે રમત પણ રમી શકીએ। હું એક રમતનો નમૂનો અહીંયા બતાવું છું કે બે ત્રણ જણ આ રીતે રમત રમી શકે બાળકો, આપણે પણ બાળક સાથે રમી શકીએ। તો જેનો વારો હશે એ દિવાસળી ઉપરથી ફેંકશે, આ રીતે ફેંક્યા પછી દિવાસળી લેવાની છે, પણ શરત એ છે કે એક દિવાસળી લેતા અન્ય દિવાસળી જે અડેલી છે એ હલવી જોઈએ નહીં। જો એ દિવાસળી હલી જાય તો જેને ડાવ લીધો છે એ આઉટ ગણાશે, એ રીતે આપણે રમી શકીએ। દાખલા તરીકે હું અહીંયા દિવાળી શ્રી અલગ કરું છું, તો અહીંયા ન હલે આ રીતે દિવાસળી મારે લેવી પડશે કે બીજી દિવાસળી બિલકુલ હલવી જોઈએ નહીં, અને કદાચ હલી જશે તો એ આઉટ થશે। આ રીતની આપણે રમત પણ રમી શકીએ। દાખલા તરીકે હાલ તમે જોયું કે હું એક દિવાસળી લેતા બીજી દિવાસળી હલી ગઈ છે તો આઉટ ગણાય, આ રીતે દિવાસળીની મદદથી અન્ય રમતો પણ આપણે રમી શકીએ।